दोस्तों अपना भारत देश नू एक एवू गाम के ज्यां इश्क नू बजार भराय छे अने आ बजार नी अंदर छोकरा छोकरीओ आवी अने खुल्लेआम पोताना इश्क नो इजहार करे छे अने त्यारबाद एकबीजाने पसंद आवता एकबीजाने मीठू पान खवडावे छे अने त्यारबाद भागी अने लग्न करे छे। दोस्तों जोवा जईए तो अपना भारत देश नी अंदर टोटल 150 करोड़ नी आबादी छे अने आ आबादी नी अंदर विविध जातिना लोको रहे छे अने दरेक जातिना लग्न ने लईने अलग अलग परंपराओ अने रीति रिवाजो होय छे। परंतु दोस्तों अपना भारत देश नी अंदर एक एवी जाति रहे छे के तेना लोको वच्चे लग्न करवा माटे इश्क नू बजार भराय छे अने आ बजार नी अंदर बे लोको नहीं चार लोको नहीं परंतु हजारो लोको आवे छे अने एक बीजाने पसंद करे छे। हवे दोस्तों जोवा जईए तो मध्य प्रदेश ना हारदा जिल्ला मा एक आदिवासी समाज ना लोको रहे छे अने आ समाज ना दरेक युवान छोकरा छोकरीओ वच्चे लग्न ने लईने एक खूबज विचित्र प्रकारनी परंपरा चाली रही छे। दोस्तों एवुं कहेवाय छे के मध्य प्रदेश ना मुख्य कार्यालय थी 70 किलोमीटर दूर मोरगढ़ी नामनुं एक गाम आवेलुं छे अने आ गामनी अंदर त्यांना आदिवासी समाजना लोको रहे छे अने आ गामनी अंदर दर वर्षे दिवाळी पछीना एक अठवाडिया बाद एक खूबज मोटा मेळानुं आयोजन करवामां आवे छे अने आ मेळो दर रविवारे भराय छे अने तेनो समय જોવા જઈએ તો બપોરના 12 વાગ્યા થી લઈ અને રાત્રિના 8 વાગ્યા સુધીનો હોય છે અને આ મેળાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં યુવાન છોકરા છોકરીઓ ભેગા થાય છે અને ત્યારબાદ અહીં આવનારા દરેક છોકરા છોકરીઓ એકબીજાને પસંદ કરે છે અને પસંદ આવતા તે એકબીજાને મીઠું પાન ખવડાવે છે અને તેથી આ મેળાને ઈશ્કનું બજાર કહેવામાં આવે છે। કેમ કે આ બજારની અંદર તમને મોટા ભાગે પ્રેમી પંખીડાઓ જોવા મળશે। હવે દોસ્તો આ મેળો ભરવો તે ત્યાંના આદિવાસી સમાજના દરેક યુવાન છોકરા છોકરીઓ માટે એક પરંપરા છે અને આ પરંપરા આજથી જ નહીં પરંતુ તેના પૂર્વજો વખતથી ચાલુ છે અને કહેવાય છે કે આ પરંપરા અનુસાર આ બજારની અંદર જે પણ છોકરા છોકરીઓ એકબીજાને પાન ખવડાવે છે તે એકબીજાના જીવનસાથી બની જાય છે અને ત્યારબાદ તે લોકો ડાયરેક્ટ ભાગી અને લગ્ન કરે છે અને 2 દિવસ બાદ છોકરો આ છોકરીને લઈને પોતાના ઘરે જાય છે અને ત્યારબાદ આ છોકરીના પરિવારજનોને એક પત્ર લખી અને મોકલી આપવામાં આવે છે અને આ પત્રમાં લખવામાં આવે છે કે અમે લોકોએ ભાગી અને લગ્ન કરેલા છે અને ત્યારબાદ છોકરીવાળા આ છોકરીને શોધતા પણ નથી અને આ છોકરા છોકરીને એક જીવન સાથી તરીકે બંને પક્ષવાળા સ્વીકાર કરે છે કેમ કે તેણે આ પરંપરા આધારિત ભાગી અને લગ્ન કર્યા હોય છે। આ ઉપરાંત દોસ્તો આ બજારની અંદર જે પણ છોકરા છોકરીઓ હોય કે જે એકબીજાને પાન ખવડાવે છે તે છોકરા છોકરીઓ એકબીજા સાથે પૂરી જિંદગી સાથ નિભાવવાની કસમ પણ ખાય છે અને એકબીજાને મંગળસૂત્ર પણ પહેરાવે છે। એટલું જ નહીં દોસ્તો આ બજારની અંદર તમે જોવા જશો તો દરેક છોકરીઓ લેંગા અને ચુંદડી પહેરી આવે છે જ્યારે છોકરાઓ ધોતી કુર્તા અને પેન્ટ શર્ટ પહેરીને આવે છે અને ત્યારબાદ જે છોકરાને જે છોકરી પસંદ આવે છે તેને તે પોતાના ઈશ્કનો ઇજહાર કરે છે એટલે કે લોકો વચ્ચે તેને પ્રપોઝ કરે છે અને છોકરીને પસંદ આવતા તે તેના પ્રપોઝનો સ્વીકાર કરે છે અને ત્યારબાદ બંને લોકો એકબીજાને મીઠું પાન ખવડાવે છે। હવે દોસ્તો આ બજાર વિશે ત્યાંના લોકોને પૂછતા તે લોકોનું કહેવું છે કે આ બજાર ક્યારથી શરૂ થઈ તે કોઈને ખબર જ નથી પરંતુ આ બજારની અંદર આજે પણ છોકરા છોકરીઓ આવે છે અને તેના મનપસંદ જીવનસાથીની પસંદગી કરે છે। આ ઉપરાંત દોસ્તો આજના સમયમાં પણ ખુલ્લેઆમ આ બજાર ભરાય છે અને આ બજારની અંદર આજુબાજુના ઘણા બધા ગામડાઓમાંથી ખાસ કરીને આદિવાસી સમાજના લોકો આવે છે અને આ પરંપરાનું પાલન કરે છે। તો દોસ્તો આ હતી આપણા ભારત દેશના આદિવાસી સમાજના લોકો વચ્ચે ચાલી રહેલી એક વિચિત્ર પ્રકારની પરંપરા। હવે દોસ્તો આ પરંપરા જોતા આ પરંપરા વિશે તમારું શું કહેવું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો। તો બસ મિત્રો આજ માટે એટલું જ, હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત। અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।